હજી એક સ્ટેપ આગળ જવું છે. ભગવાન મહાવીર શાસનની સ્થાપના ક્યારે કરી શક્યા? ક્યારે? કેવળ જ્ઞાન પામ્યા ત્યારે, એ વાત તો બરાબર છે, પણ કેવળ જ્ઞાન ક્યારે મળ્યું? દીક્ષા લીધી અને તરત કેવળ જ્ઞાન? એવા એક પરમાત્મા છે જેને દીક્ષાના દિવસે જ કેવળ જ્ઞાન. કયા ભગવાન છે? મલ્લીના. વેરી ગુડ. બહેનોને બહુ યાદ રહી જાય, એમની પાર્ટીના છે ને. જન્માંતરની સાધના ઉદયમાં આવી ગઈ એ દિવસે દીક્ષા, એ દિવસે કેવળ જ્ઞાન છે. જ્યારે મહાવીર 12.5 વર્ષની સાધનાના અંતે એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, તો કેવળ જ્ઞાન એ શાસન છે. એ કલ્યાણકને જેમ યાદ રાખવાનું, પણ એ શાસન આપણને જો પ્રાપ્ત થયું હોય તો એની પાછળ જો કોઈ કારણ હોય, કોણ છે? મહાવીરની સાધના છે. કારતક વદ દસમથી પ્રભુની સાધના શરૂ થઈ, લગાતાર 12.5 વર્ષ સુધી પ્રભુની સાધના થઈ છે. એ સાધના કારતક વદ દસમથી શરૂ થઈ માટે ભગવાનનું એ દીક્ષા કલ્યાણ છે. આવતીકાલનો એ દિવસ 2574 વર્ષ પૂરા થાય છે. આવતીકાલે ભગવાન મહાવીરની દીક્ષા ને કેટલામું વર્ષ બેસશે? 2575. તમને વિક્રમ સંવત યાદ નથી રહેતા, વીર સંવત ક્યાં યાદ રહેવાના? આવતીકાલે એમનો દીક્ષા કલ્યાણકનો દિવસ છે, અને આજે યોગાનો યોગ આપણી શ્રેણી હોય એટલે મેં વિચાર કર્યો કે કયું પ્રવચન રાખે. 3 મેસેજીસ ઓફ પ્રભુ વીર, ભગવાન મહાવીરના 3 સંદેશ. 12.5 વર્ષની સાધના દ્વારા પ્રભુએ આપણને 3 સંદેશ આપ્યા છે. ગાંધીજીએ કીધું ને, મેરા જીવન વોહી મેરા સંદેશ. ગાંધીના જીવનમાં હજી ક્યાંક કચાશ હશે, પણ મહાવીરના જીવનમાં ક્યાંય કચાશ નહીં મળે. ગાંધી કરતા પણ 100% આ વાક્ય જો કોઈ બોલી શકે હોય તો એકમાત્ર મહાવીર સ્વામી. મેરા જીવન મેરા સંદેશ, અને વિશેષતા એ છે મહાવીર ક્યારે એવું બોલતા જ નથી, મેરા જીવન મેરા સંદેશ. એમાં એમને અહમની છાટ આવી જાય છે. મહાવીરના 3 સંદેશ પછી કહેશું. મહાવીરની 3 સાધના પહેલા જાણી લો. દીક્ષા લીધી ત્યારથી લગાવીને કેવળ જ્ઞાન પામ્યા ત્યાં સુધીમાં જબરજસ્ત સાધના છે. તપની સાધના, ઉપસર્ગોની સાધના, પરિસરને સહન કરવાની સાધના, આ બધી સાધનાઓ છે. પણ તપમાં ક્યારેક પારણા આવ્યા છે, ઉપસર્ગ અને પરિસરમાં પણ ગેપ પડ્યો છે, પણ 3 સાધના એવી છે કન્ટિન્યુઅસ ચાલી છે લગાતાર 12.5 વર્ષ. 1 વર્ષના દિવસ કેટલા? 360. 10 વર્ષના 3600, એમાં બીજા 720 ઉમેરો એટલે કેટલા થયા? 4320 થયા. અને એમાં હજી 6 મહિનાના 180 દિવસ ઉમેરો એટલે કેટલા થયા? 4500 દિવસ મહાવીરની સાધનાના છે. આ સાધનામાં 3 ચીજ કન્ટિન્યુઅસ રહી, 3 સાધના. ઉપવાસ કર્યા ની ના નથી. 6 મહિનાના કર્યા, 5 મહિનાને 25 દિવસના કર્યા, 4 મહિનાના કર્યા, 3 મહિનાના કર્યા, 2.5 મહિનાના કર્યા, 2 મહિનાના કર્યા, 1.5 મહિનાના કર્યા, મહિનાના કર્યા, 15 દિવસના કર્યા, 8ઠમ કર્યા, 6ઠ કર્યા, ભદ્રતપ કરી, પ્રતિમા, મહાભદ્ર પ્રતિમા, સર્વતોભદ્ર પ્રતિમા, આ બધી જ કરી, પણ ટુકડે ટુકડે વચ્ચે વચ્ચે ભલે 349 પણ પારણા આવ્યા છે. ઉપસર્ગો પહેલા વર્ષે આવ્યા, બીજા વર્ષે આવ્યા, ત્રીજા ચોથા પાંચમા વર્ષે આવ્યા, વચ્ચે એકાદ વર્ષ એવું ગયું એક પણ દિવસ નહીં. ઘણા મહિના એ વાગ્યા જેમાં કોઈ ઉપસર્ગ નથી, છતાં 3 સાધના કન્ટિન્યુઅસ છે લગાતાર 12.5 વર્ષ સુધી. પહેલી સાધના છે, ભગવાન ક્યારે જમીન ઉપર પલાઠી મારીને બેઠા નથી. આ સાધના નથી. આપણે 1 કલાક પણ સઘણે બેસી નથી શકતા. હું 10:30 થી ઉપર જો ચલાવીશ તો આમ જમણો પગ ઊંચો થશે, પછી ડાબો ઊંચો થશે, પછી કહેશે મારા સાહેબ ને તો કઈ કામ ધંધો નથી, હવે આપણે 2 ઊંચા ગ્રહણ રવાના થઈ જાઓ. નોટ એ સિંગલ ડે પલાઠી મારીને પરમાત્મા પોતાની ઈચ્છાથી ક્યારે જમીન પર બેઠા નથી. આ પ્રભુની પહેલી સાધના છે. નંબર 2, પગ લાંબા કરીને ભગવાન ક્યારે સૂતા નથી.
નેવર. આખા 12.5 વર્ષમાં ઊંઘ આવી ખરી, એકવાર આવીશ, 48 મિનિટ માટે આવીશ, એ પણ સૂતા તા નહીં, ઊભા ઊભા. બાકી ભગવાનની સાધના શું છે? ખડા ખડા કેવળ પૂજો. આવતીકાલે કદાચ તમે જે દેરાસરમાં પૂજા કરતા હો, પણ હું તમને રિક્વેસ્ટ કરું છું કે ભગવાન મહાવીરની પૂજા કરજો, અને એના જાનું ઢીંચણ પાસે આવે એટલે તમારા હાથ ઉભારી જવા જોઈએ. ભગવાન એક સંવત્સરી નહીં, દેવસી પ્રતિક્રમણમાં 4 ઓગસ્ટનો કૌશક આવે છે ને, ત્યારે પગ સખણા ઊભા નથી રહેતા. ભગવાન તમે રાતોની રાત, દિવસોના દિવસો સુધી કઈ રીતના ઉભા રહે?